સ્પેપ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાતની તમામ મહિલાઓ માટે સરકારે એક સહાય જાહેર કરી છે અહીંયા દરરોજના અઢીસો રૂપિયા સહાય મળશે તમે તમારા મોબાઈલથી ઓનલાઈન અરજી અત્યારે જ કરી શકો છો કારણ કે આ યોજનાની એક સમય મર્યાદા છે એટલે તમારે જો અરજી કરવાની બાકી હોય તો તમે અરજી કરી શકો છો મિત્રો આજે આપણે આજના વિડીયોમાં ઓનલાઈન અરજી કેવી રીતે કરવાની છે તમારા મોબાઈલથી એ આપણે જોવાના છીએ તો મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં આવતા જે બેલ આઇકન છે તેને પ્રેસ કરીને ઓલ નોટિફિકેશન ઉપર ક્લિક કરી દેજો અને મિત્રો વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરજો હવે મિત્રો વિડીયો શરૂ કરીએ મિત્રો સૌ પહેલાં તો તમે તમારો મોબાઈલ લઈ લો અને મોબાઈલમાં તમે જે કંઈ બ્રાઉઝર વાપરતા હોય એ ઓપન કરી લો હું ગૂગલ ક્રોમ વાપરું છું તો ગૂગલ ક્રોમ ઓપન કરી લઉં છું હવે મિત્રો અહીંયા તમારે એક વેબસાઇટ ઓપન કરવાની છે આઈ ખેડૂત ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન આની મિત્રો જે લિંક છે એ હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો તમે ત્યાંથી ડાયરેક્ટ ફોર્મ ભરી શકો છો આ વેબસાઇટ ઓપન કર્યા બાદ આપણે અહીંયાથી થોડા નીચે આવી જઈએ છીએ અને અહીંયા જે ત્રીજા નંબરની યોજના છે બાગાયતી યોજનાઓ આની ઉપર વિગતો જોવા માટે અહીંયા ક્લિક કરો અહીંયા મિત્રો લખેલું છે વિગત જોવા ક્લિક કરો તો અહીંયા આપણે ક્લિક કરીએ છીએ હવે અહીંયાથી આપણે નીચે આવી જઈએ છીએ અને ત્રીજા નંબરની છે યોજના એમાં મહિલા તાલીમાર્થીઓને વૃત્તિકા એટલે કે સ્ટાઇપેન્ડ યોજના અહીંયા વધુ વિગત માટે ક્લિક કરો તો ક્લિક કરીએ છીએ તો એની માહિતી ખુલી જશે અહીંયા સરકાર એક ટ્રેનિંગ આપે છે જે મહિલાઓ આ ટ્રેનિંગ લે છે એમને સ્ટાઇપેન્ડ આપે છે આ યોજના હેઠળ જે બાગાયતી પાકોના મૂલ્યવર્ધન કેનિંગ અને કિચન ગાર્ડન એના વિષયો પર તાલીમ આપવામાં આવશે અને આ યોજના હેઠળ જે તાલીમાર્થી દીઠ નિયમ અનુસાર અઢીસો રૂપિયા પ્રતિદિન તમને મળવા મળવાપાત્ર રહેશે હવે અહીંયા આ યોજનામાં જો તમારે અરજી કરવી હોય તો અહીંયા લખેલું છે અરજી કરો એના પર આપણે ક્લિક કરીએ છીએ હવે આ યોજનામાં તમારે જો ફોર્મ ભરવું હોય તો તો એકત્રીસ એક બે હજાર બાવીસ સુધી ફોર્મ ભરી શકાય છે અહીંયા આપણે અરજી કરીએ હવે એક નવું ટેબ ઓપન થઈ જાય છે અને અહીંયાથી થોડા નીચે આવીએ છીએ અહીંયા લખેલું છે તમે રજીસ્ટર્ડ ઉમેદવાર છો એટલે કે તમે આની પહેલાં કોઈ આ ખેડૂત પોર્ટલ ઉપર એકાઉન્ટ બનાવેલું છે કે યોજનાનો લાભ લીધેલો છે જો લીધેલો હોય તો હા પર ક્લિક કરો એટલે કે અહીંયાથી તમારે પસંદ કરવાનું છે પસંદ કરો એના પર ક્લિક કરીને લીધેલો હોય તો હા પર ક્લિક કરો અથવા તો ના ઉપર ક્લિક કરો તો આપણે ના ઉપર ક્લિક કરીએ છીએ અને આગળ વધવા ઉપર ક્લિક કરો હવે અહીંયા લખેલું છે નવી અરજી કરવા ઉપર ક્લિક કરો તો આપણે નવી અરજી કરીએ છીએ અરજીમાં તમારે અરજદારની જે કંઈ વિગતો હોય વિગતો લખવાની રહેશે અહીંયા જ્યાં લાલ ફૂદડી કરેલી છે એ વિગતો તમારે ફરજિયાત લખવાની છે જેમ કે અહીંયા નામ પછી અટક પિતા અથવા પતિનું નામ જિલ્લો તાલુકો ગામ સરનામું પિનકોડ લિંગ એટલે કે તમે સ્ત્રી છો કે પુરુષ છો તો સ્ત્રી આ સ્ત્રીની યોજના છે તો તમારી સ્ત્રી અહીંયા સિલેક્ટ કરવાનો રહેશે તમારે જાતિ પસંદ કરવાની છે ઈમેલ લખવાનો છે જો હોય તો દિવ્યાંગ છો કે કેમ મોબાઈલ નંબર આ બધી વિગતો લખવાની છે અને જે આધારની ડિટેલ છે એ ભરવાની છે બેંકની વિગતો અહીંયાથી તમારે લખવાની છે તમારું જે સ્ટાઇપેન્ડ છે ડાયરેક્ટ તમારી બેન્કમાં આવશે તો તમારે ધ્યાનથી આ બેંકની વિગત લખવાની છે અહીંયા તમારો બેંકનો આઈએફએસસી કોડ આ લખવાનો છે તમારી જે પાસબુક છે એ પાસબુકના પહેલાં પેજ ઉપર અહીંયા લખેલું છે બેંકની વિગતો તો અહીંયાથી આઈએફએસસી કોડ લઈને આ બેંક આઈએફએસસી કોડ અહીંયા નાખવાનો છે ત્યારબાદ બેંકનું નામ લખવાનું છે બેંકનો જિલ્લો લખવાનો છે બેંકની જે કંઈ વિગતો હોય બધી લખવાની છે ત્યારબાદ તમારું રેશન કાર્ડની વિગત લખવાની છે અહીંયા એક કેપ્ચા કોડ દેખાય છે આ કેપ્ચા કોડ અહીંયા આ ડિટેલમાં લખવાનો છે આ જે ચોરસ બોક્સ છે ચોરસ બોક્સમાં પાંચ એક એક બે લખવાનું છે એટલે કે એ તમારું કેપ્ચા કોડ છે જો બધાને કેપ્ચા કોડ અલગ અલગ આવતો હશે તો તમારે જે કેપ્ચા કોડ આવે અહીંયા લખવાનો છે તમને ના વંચાતો હોય તો અહીંયા રિફ્રેશનું બટન છે અહીંયાથી ક્લિક કરો એટલે કેપ્ચા કોડ બદલાઈ જશે કેપ્ચા કોડ બદલાય એટલે અહીંયાથી લખવાનો છે અને ત્યારબાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું છે અહીંયા આ અરજી સેવ પર ક્લિક કરો તો તમારી અરજી સેવ થઈ જશે હવે મિત્રો તમારી જે અરજી છે એ સેવ થઈ ગઈ છે તમારી અરજી તમારે ફરીવાર જોવી હોય તો અરજી અપડેટ કરવા અહીંયા ક્લિક કરો એટલે તમારી અરજીમાં જે કંઈ સુધારા વધારા હોય એ અહીંયાથી તમે કરી શકો છો અહીંયા લખેલું છે અરજી નંબર તો તમારે અહીંયા અરજી નંબર આપવાનો છે જમીનનો ખાતા નંબર ખાતા નંબર લખવાનો છે રેશન કાર્ડ નંબર લખવાનો છે અને આ સર્ચ છે આના ઉપર તમારે ક્લિક કરવાનું છે તો તમારી અરજી ખોલીને તમારી સામે આવી જશે અને જે કંઈ સુધારા વધારા કરવા હોય એ તમે કરી શકશો હવે અરજી કન્ફર્મ કરવા પર ક્લિક કરો અહીંયા લખેલું છે અહીંયા લખેલું છે અરજી કન્ફર્મ કરવા ઉપર ક્લિક કરો અહીંયા જેવા ક્લિક કરશો એટલે તમારી જે અરજી છે એ કન્ફર્મ થઈ જશે અને ત્યારબાદ તમે કંઈ પણ સુધારા વધારા નહીં કરી શકો અરજી કન્ફર્મ થઈ જાય પછી તમારે અરજીની પ્રિન્ટ કરવાની છે એટલે કે પ્રિન્ટ કરવા પર ક્લિક કરો પ્રિન્ટ લઈને પછી તમારી જે કંઈ અરજી છે તેના પર તમારે સહી કરવાની છે અને ફરીવાર સ્કેન કરીને તમારે અરજી અપલોડ કરી દેવાની છે અને અન્ય ડોક્યુમેન્ટ જે છે એ અપલોડ કરવામાં અપલોડ કરવા માટે અહીંયા ક્લિક કરવાનું છે તો તમે તમારી જે ઓનલાઈન અરજી છે અહીંયાથી કરી શકશો અહીંયા કેટલીક સૂચનાઓ આપેલી છે તમારે તમને જો અરજી કરતાં મુશ્કેલી પડતી હોય તો તમે અહીંયાથી સૂચનાઓ વાંચી શકો છો અહીંયા અરજી કરવાના સ્ટેપ્સ આપેલા છે કે કેવી રીતે અરજી કરવાની છે આ બધા સ્ટેપ્સ છે એ પણ વાંચી શકો છો અને છતાં પણ તમને કંઈ મુશ્કેલી પડતી હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો તો નવી યોજના સાથે આપણે ફરી મળીશું